जय माता जी विद्यार्थी मित्रों, धोरण 9 विषय विज्ञान आपने प्रकरण 3 परमाणु अने अणु હવે આની અંદર આપણે વાત કરતા છેલ્લે હવે એમાં આગળનો આપણો ટોપિક હતો હવે આણ્વીય દળ મુખ્ય ટોપિક શું કે આણ્વીય દળ અને મોલ સંકલ્પના એનો પેટા આપણે શીખવું છે આણ્વીય દળ હવે તમને આણ્વીય દળ સમજાવું એની પહેલા આપણે અત્યાર સુધી જે શીખ્યા એમાં તમને પરમાણ્વીય દળ વિશે વાત કરી દાખલા તરીકે હું તમને કહેતો હોય કે હાઇડ્રોજન પરમાણુ તમને એનો પૂછું કે પરમાણુ ક્રમાંક કેટલો તો તમે એમ કહેતા એક પરમાણ્વીય દળ તો એના હાઇડ્રોજન માટે એક જ થતો એની સિવાય બીજા કોઈની વાત કરતા તો લગભગ પરમાણ્વીય ક્રમાંક કરતા એમનો પરમાણ્વીય દળ છે લગભગ ડબલ જેટલું થતું દાખલા તરીકે ઓક્સિજનની વાત કરો તો ઓક્સિજન છે એનો પરમાણ્વીય ક્રમાંક 8 થાય છે પરમાણુ ક્રમાંક પૂછે તો 8 અને જો એનો પરમાણ્વીય દળ પૂછે તો એનો પરમાણ્વીય ક્રમાંક જે છે એની કરતા ડબલ જેટલું હોય એટલે 8 નું ડબલ થશે 16 તો એનું ઓક્સિજન માટે જો એનું પરમાણ્વીય દળ પૂછે તો 16 થશે ક્રમાંક પૂછે તો 8 થશે આ ડબલ કે દરેક માટે સાચું પડતું નથી મોટા ભાગના પરમાણુઓનો પરમાણ્વીય દળ એના ક્રમાંક કરતા ડબલ હોય છે કોઈકમાં થોડો થોડો ફરક રહી જાય છે સમજાણું ચલો હવે એમાં આપણે એ જે હાઇડ્રોજનની વાત કરી કે હાઇડ્રોજનમાં પરમાણુ ક્રમાંક પણ 1 અને દળ પણ 1 છે બરાબર તો હવે અહીંયા જે વાત છે એ પરમાણ્વીય દળની વાત નથી તો કોની વાત છે આણ્વીય દળની વાત તો આણ્વીય દળ એ શું છે જો આણ્વીય દળ સમજો તમને પહેલા અણુ કોને કહેવાય એ સમજો મેં અણુ માટે તમને આગળ વ્યાખ્યા આપેલી કે અણુ છે એ બે અથવા તો બે કરતા વધારે જુદા જુદા પરમાણુઓના જોડાણથી બનતું હોય છે એટલે એક અણુની અંદર બે અથવા તો બે કરતા વધારે પરમાણુઓ હશે તો આ બધા પરમાણુઓનું વ્યક્તિગત રીતે તમે એનું પરમાણ્વીય દળ તો શોધી શકાય દાખલા તરીકે પાણીનો એક અણુ છે તો પાણી એક અણુ કહેવાય બરાબર છે કેમ કે એની અંદર હાઇડ્રોજન પણ હોય શું તમે લખો પાણી માટે H2O એવી રીતે લખો છો એનો મતલબ આની અંદર હાઇડ્રોજન પણ છે અને ઓક્સિજન પણ છે હવે તમે હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ તમને ખબર હોય ઓક્સિજનનું પણ પરમાણ્વીય દળ ખબર હોય અને તમને એવું પૂછે કે એનું પાણીના અણુ આણ્વીય દળ શોધો તો આણ્વીય દળ કોને કહેવાય અણુની અંદર રહેલા પરમાણુના પરમાણ્વીય દળના સરવાળાને આણ્વીય દળ કહેવાય સમજાણું શું કહેવાય પરમાણુઓના પરમાણ્વીય દળના સરવાળાને આણ્વીય દળ કહેવાય એટલે તમે જો પાણીના અણુનું આણ્વીય દળ પૂછે તો પાણીના અણુની અંદર જે અણુના પરમાણુઓ આવેલા છે આ બે પરમાણુઓના પરમાણ્વીય દળ શોધવાના અને એમનો સરવાળો કરી દેવાનો એટલે શું થાય આણ્વીય દળ કેવી રીતે શોધાય જો ધારો કે તમને પ્રશ્ન એવો જ પૂછો છે કે H2O એટલે કે પાણીના અણુનું આણ્વીય દળ શોધો અહીંયા લખો નું આણ્વીય દળ શોધો ચલો આ જ પ્રશ્ન છે આપણી પાસે તો શું કરવાનું H2O નું આણ્વીય દળ ચલો સૂત્ર આવી રીતે પહેલા આપણે લખવાનું આપણે લખવાનું છે H2O નું આણ્વીય દળ બરાબર શું મેં તમને વાત કરી આણ્વીય દળ શોધવું એટલે કે જે પરમાણુ છે એમના પરમાણ્વીય દળનો સરવાળો કરી દેવાનો બરાબર છે તો અહીંયા તમે એવી રીતે લખી શકો પહેલા હાઇડ્રોજન નું પરમાણ્વીય દળ બરાબર હાઇડ્રોજન પરમાણુ એવી રીતે લખો અથવા તો હાઇડ્રોજન લખો તો પડે પર માં વીય દળ વત્તા કોનો આવશે ઓક્સિજન
परमाणीय दर बराबर है। तो यहां हाइड्रोजन નું પરમાણીય દર શોધવું છે તો પહેલા આમાં પહેલા જુઓ અહીંયા હાઇડ્રોજન નો એક જ પરમાણુ નથી અહીંયા નીચે બે કરેલા છે એનો મતલબ હાઇડ્રોજન ના કેટલા પરમાણુ છે બે છે તો અહીંયા હાઇડ્રોજન ના પરમાણુ નું પરમાણીય દર શોધવાનું છે તો આના ગુણ્યા જે બે કરવા પડશે કેમ કે બે હાઇડ્રોજન પરમાણુ છે ઓક્સિજન માટે બે કરવા પડશે નહીં કરવું આપણે કેમ કે ઓક્સિજન સાથે કોઈ ગુણાંક નથી તો હવે જુઓ બરાબર 2m ના કાઉન્સની અંદર હાઇડ્રોજન ના પરમાણુનું પરમાણીય દળ લખવાનું છે તો કેટલું હોય હાઇડ્રોજન માટે બધાને ખબર છે કોષ્ટક પણ આપણે આવી ગયું 1 હવે વત્તા વત્તાની નિશાની ઓક્સિજન ના પરમાણીય દળ ઓક્સિજન માટે પહેલા પરમાણીય ક્રમાંક તમે શોધો જો આ રીતે યાદ રાખી શકાય તમે ટ્રિક જે હતી હા હી લી મે બો કા ના ઓ કેટલાનું છે 8 નું એટલે પરમાણીય ક્રમાંક એનો 8 થાય તો દળ કેટલું થાય ડબલ કરો 16 જેટલું લગભગ થઈ જાય તો ખરેખર એનું 16 જ છે અહીંયા લખી નાખો 16 હવે 2 એકા 2 વત્તા 16 2 વત્તા 16 18 એકમ જો આને એકમ પરમાણીય એકમ દળ માટે એકમ છે પરમાણીય એકમ અને એની સંજ્ઞા શું છે U સ્મોલ માં U યાદ રાખજો આ દળ માટેની સંજ્ઞા છે એકમ પરમાણીય દળ અથવા તો આણ્વીય દળ જ્યારે તમે લખો ત્યારે એની સંજ્ઞા U દ્વારા દર્શાવવામાં આવે છે કયો U સ્મોલ U કરવાનો કેપિટલ નહીં એટલે 18 એકમ જેટલું થઈ ગયું જો આવી રીતે તમને બીજું પણ કોઈ પૂછાઈ શકે બીજું કયું આપણે નાઇટ્રિક એસિડ ની વાત કરીએ HNO3 ચલો આપણે આગળ એ જ લઈએ ચલો આની અંદર હવે HNO3 એટલે નાઇટ્રિક એસિડ નું આણ્વીય દળ શોધો હવે આવો પ્રશ્ન પૂછાયો એટલે જે આગળ આપણે પાણી નામ માટે કરી હતી એવી જ રીતે HNO3 નું આણ્વીય દળ હવે એની માટે શું કરવાનું આણ્વીય દળ શોધવું હોય તો અંદર રહેલા તમામ પરમાણુ છે એમનું પરમાણીય દળનો સરવાળો કરવાનો તો પહેલા હાઇડ્રોજન નું પરમાણીય દળ H નું લખો H નું પરમાણીય દળ વત્તા બીજું કોણ છે નાઇટ્રોજન તો નાઇટ્રોજન નું પરમાણીય દળ ઓક્સિજન નું પરમાણીય દળ પણ અહીંયા જુઓ હાઇડ્રોજન એક છે તો બરાબર છે નાઇટ્રોજન એક છે બરાબર છે પણ ઓક્સિજન એક નથી કેટલા છે 3 તો અહીંયા લખી નાખો 3 હવે આપણે આગળ જુઓ હાઇડ્રોજન નું પરમાણીય દળ કેટલો થાય 1 તો લખો 1 વત્તા નાઇટ્રોજન નું પરમાણીય દળ નાઇટ્રોજન એક જ છે એનો પરમાણીય ક્રમાંક 7 થાય છે અને પરમાણીય દળ એના કરતા ડબલ કરીએ તો 14 હવે 3 કાઉન્સની અંદર ઓક્સિજન નું પરમાણીય દળ ઓક્સિજન એક હોય ત્યારે એનો પરમાણીય દળ થાય છે 16 બરાબર અહીંયા ઓક્સિજન 3 છે તો 16 તેરી કરવા પડશે કેટલા થશે 48 તો અહીંયા લખી નાખીએ પહેલા 1 વત્તા 14 વત્તા અહીંયા 48 બરાબર હવે અહીંયા 14 ને 1 15 15 વત્તા 48 કેટલું થઈ જશે 58 58 ને 63 63 થશે એકમ યુ કરી દેવાનો આ આપણે નાઇટ્રિક એસિડ એટલે કે HNO3 નું આણ્વીય દળ
શોધ્યું એટલે કોઈ પણ રીત તમને આણ્વીય દળની વ્યાખ્યા પૂછે તો પણ એ રીતે લખી શકો કે આણ્વીય દળ એ એ અણુમાં રહેલા તમામ પરમાણુના પરમાણીય દળનો સરવાળો છે સમજાણું તમામ પરમાણુ છે એના પરમાણીય દળનો શું અહીંયા કરેલો સરવાળો એ જ આણ્વીય દળ સમજાણું ચલો અહીંયા સુધી હવે આપણે આગળ એકમ દળ લઈએ ચલો સૂત્ર એકમ દળ હવે સૂત્ર એકમ દળ આપણને એવું આપશે પરમાણીય દળ સંજ્ઞા આણ્વીય દળ પણ કહેવાય કે સંજ્ઞા દળ ન હોય સૂત્ર એકમ દળ યાદ રાખો સૂત્ર એકમ દળ એકદમ ઇક્વલ છે અને ઇક્વલ આપણે આણ્વીય દળ શીખી ગયા કોપી એના જેવું શું તો આપણને આણ્વીય દળમાં એવું શીખેલા કે એની અંદર રહેલા તમામ ઘટક છે એવોના પરમાણીય દળનો સરવાળો કરી દેતા તો સૂત્ર એકમ દળની અંદર પણ તેમાં રહેલા તમામ ઘટકના પરમાણીય દળનો સરવાળો કરો તો એને સૂત્ર એકમ દળ કહેવાય તો તમે એવું લાગશે તો આણ્વીય દળમાં પણ એમ જ કરતા કે એની અંદર જેટલા પણ ઘટક છે એમના બધાના પરમાણીય દળનો સરવાળો જ કરતા તો હા એમાં પણ એવું જ કરતા આમાં પણ એવું જ કરતા તો આ એકમ દળ કે સૂત્ર એકમ આવો શબ્દ અહીંયા શા માટે અલગ વાપરવામાં આવ્યો તો આ શબ્દ એવી જગ્યાએ વાપરવાનો જ્યાં એમાં ઘટક તરીકે કોઈ આયન રહેલો હોય દાખલા તરીકે હું વાત કરતો હોય NaCl NaCl એટલે મીઠું સમજાણું હવે આમાં પૂછે કે સૂત્ર એકમ દળ શોધો હવે NaCl નું સૂત્ર એકમ દળ તમને પૂછે NaCl એટલે કે મીઠું હવે Na એટલે સોડિયમ સોડિયમ પ્રબળ ધન આયન છે અને ક્લોરીન એ પ્રબળ ઋણ આયન છે તો આ બંને આયન છે આવા આયનની વાત કરતા હોય એટલે કે આ જે અણુ છે અણુની અંદર આ બે ઘટકો છે આ બે ઘટક આયન તરીકે રહેલા હોય ત્યારે આપણે એના આણ્વીય દળને માટે શબ્દ વાપરીએ સૂત્ર એકમ દળ સમજાણ તો આપણે આનું સૂત્ર એકમ દળ શોધવું છે તો લખી આપણે NaCl નું સૂત્ર એકમ દળ બરાબર પહેલા Na નું પરમાણીય દળ એટલે કે સોડિયમ નું પરમાણીય વત્તા ક્લોરીન એટલે Cl નું પરમાણીય દળ હવે આમાં જુઓ પહેલા સોડિયમ માટે આણ્વીય દળ કેટલું થાય આપણે સોરી પરમાણીય દળની વાત કરવાની છે પછી આપણે આણ્વીય દળમાં જઈશું હવે આપણે સોડિયમ માટે અને ક્લોરીન માટે બંને માટે વાત કરવાની છે તો હવે ઘણા લોકો મેં જે કીધું તે રીતે કરશે સોડિયમ માટે હા હી હી બે ઓ કા ના ઓ ક ની સો એટલે 11 કે છે સોડિયમમાં પરમાણીય ક્રમાંક 11 છે અને સાહેબે કીધું કે 11 નું ડબલ કરવાનું કેટલું થાય 11 નું ડબલ 22 એટલે કે હા હવે આનું પરમાણીય દળ 11 નું ડબલ 22 થશે યાદ રાખો સોડિયમ માટે 22 પરમાણીય દળ નથી થતું મેં એવી વાત કીધી કે દરેક માટે એ નથી સાચું પડતું પણ લગભગ ડબલ જેટલું થશે તો આમાં 22 નથી થતું કેટલું થાય છે સોડિયમ માટે 23 થાય છે યાદ રાખજો ભૂલ ના પડે અને ક્લોરીન માટે આવા અમુક અનિયમિત છે યાદ રાખવા જ પડશે અને રહી પણ જશે સોડિયમ માટે 23 તો એ રીતે યાદ રાખવાનું કે જ્યારે ક્લોરીનની વાત કરતા હોય ત્યારે હંમેશા 35.5 યાદ રાખી લેવાના 35 35 ને 3 કેટલા થાય 38 38 38 ને 20 58.5 58.5 એકમ આપશું હવે આ થઈ ગયું NaCl નું સૂત્ર એકમ દળ તો આવી રીતે તમને કોઈ પણ પૂછે તો આવડે તો ચલો તમારી માટે હોમવર્ક સમજી લો કેલ્શિયમ ક્લોરાઇડ નું સૂત્ર એકમ દળ શોધો આ તમારી જાતે કરો
चलो आ लेक्चर यहां સુધી રાખીએ મળશું આપણે આગળના લેક્ચરમાં અત્યારે જય માતાજી